नमस्कार विद्यार्थी मित्रों, आज आपने वीडियो बनाई शु एकम कसोटी नो अमुक विद्यार्थी ना प्रश्नों था ये इजीली सॉल्व थई जशे अहीं थी बराबर। तो आपने एकम कसोटी ना सॉल्यूशन नो एक वीडियो बनाई शु एमा एवुं हशे कि आपना एकम कसोटी ना 13 क्वेश्चन छे। केटला प्रश्नों हता? कुल 13 प्रश्नों हता। हूँ दरेक प्रश्न नो जल्दी थी एनो जवाब आपी दईश। तमे लोको आ वीडियो कम्प्लीटली जोई लेजो। पहलो, जो भूसा 25 ने 15 बराबर 4x प्लस 1 होए तो s बराबर कितनो? जो भूसा 15 अने 25 बराबर 4x प्लस 1 तो x बराबर कितना? अहीं आगळ आपणे x नी वेल्यू फाइंड करवानी छे। शुं काम करवानुं छे? x नी वेल्यू फाइंड करवानी छे। अहीं आगळ तमने आपेलुं छे कि 15 अने 25 नो भूसा बराबर 4x प्लस 1 तो x बराबर कितना? आ तमारी हिंट छे। आ वस्तु तमने आपेली छे एनी मदद थी तमारे आनी कीमत शोधवानी छे। आ शू छे? x अने अहीं आगळ x छे तो आपणे आ x नी कीमत शोधवानी छे। तो मतलब आनो भूसा केटलो? आनो भूसा सुधी केटलो छे? 15 ने 25 नो भूसा सुधी तो 15 बराबर शू लखाय? 5 गुण्या 3 अने 25 बराबर शू लखाय? 5 गुण्या 5 बराबर। तो आनो भूसा केटलो थाय? भूसा 15 25 बराबर केटला? तो 15 ने 25 नो भूसा केटलो थाय? तो चेक करो बने मो कॉमन शू छे? 5। तो भूसा केटलो थशे? 5। भूसा केटलो थाय? बने मो कॉमन होय एटलो ज भूसा थाय। जे बने जे अवयव बने मो होय एटलो भूसा थाय। एम बने मो कोण छे? 5। तो भूसा केटलो? 5। હવે જુઓ આ જે ભૂસા તમને 5 મળ્યો એને અહીં આગળ મૂકી દઈએ। ભૂસા 15 અને 25 કેટલો થાય? 5 ત્યાં આગળ મૂકી દઈએ અને આના બરાબર શું છે? 4x + 1 ક્લિયર। હવે બીજું કામ કરીએ, આ જે + 1 છે એને આ સાઈડ મૂકીએ। + 1 ને આ સાઈડ મૂકીશું તો શું થાય? - 1 બરાબર 4x। તો 5 ઓછા 1 કેટલા થાય? 4। 4 બરાબર 4x। तो અહીં શું મળ્યું? ડાબી બાજુ બરાબર જમણી બાજુ કે જમણી બાજુ બરાબર ડાબી બાજુ લખો, બંને સમાન જ થાય કારણ કે બંને બાજુઓ કેવી છે? સરખી છે। તો બાજુઓ બદલાવાથી કંઈ નુકસાન થતું નથી। હવે બીજું કામ કરીએ, આપણે કિંમત કોની શોધવાની? x ની। તો 4x ની આપણે જરૂર નથી તો આ જે 4 છે એને પહેલી સાઈડ મૂકો। હવે આ 4 તો સેમ જ છે x ના ગુણાકારમાં, પહેલી સાઈડ મૂકીએ તો સેમ જ હશે 12। તો 4 ભાગ્યા 4 અને 4 ભાગ્યા 4 કેટલા થાય? 1। તો x બરાબર કેટલા મળ્યા? 1। તો પહેલા ક્વેશ્ચન નો આન્સર છે 1 બરાબર। જે ઓપ્શન હોય એ ટિક કરી લેજો, સમથિંગ સી છે તો આનો જવાબ આવશે સી। ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન 2 માં જોઈએ, બે ધન સંખ્યાઓનો લસા તેમાંથી મોટી સંખ્યાથી બમણો છે અને નાની સંખ્યા અને તેમના ગુસાનો તફાવત 4 છે તો નાની સંખ્યા શોધો। હવે બે ધન સંખ્યાઓ લેવાની છે, એમાંથી એ બંને ધન સંખ્યાઓનો લસા જે છે એ મોટી સંખ્યાથી બમણો છે અને નાની સંખ્યા અને તેમના ગુસાનો તફાવત 4 છે તો તમારે નાની સંખ્યા શોધવાની છે। તો એક કામ કરીએ, અહીં આગળ આપણે બે પ્રશ્ન ઊભા થાય છે, મોટી સંખ્યા નાની સંખ્યા, મોટી સંખ્યા અને નાની સંખ્યા। તો બે સંખ્યાઓ લઈએ, ધારો કે x મોટી સંખ્યા અને y નાની સંખ્યા છે। શું ધારી લીધું? બે સંખ્યાઓ લઈ લીધી, કઈ? x અને y। કઈ લીધી? x અને y, બંને ગ્રેટર ધેન 0 એટલે કે બંને ધન સંખ્યાઓ છે, એમાંથી x મોટી સંખ્યા છે અને y નાની સંખ્યા છે। વળી આપેલ છે, વળી આપેલ છે કે બંને સંખ્યાઓનો લસા, બંને સંખ્યાઓ, કઈ બંને સંખ્યાઓ? x અને y, આ બંને સંખ્યાઓનો લસા મોટી સંખ્યાથી બમણો છે। મોટી સંખ્યા કઈ? x। x થી બમણો એટલે 2x, x થી બમણો એટલે 2x। તો શું આપેલું છે કે આ બંને સંખ્યાઓનો લસા, બંને કઈ? x અને y, આ બંને સંખ્યાઓનો લસા
मोटी संख्या थी बमणो छे એટલે કે કેટલો છે 2x છે અને બીજું શું આપેલું છે નાની સંખ્યા અને તેમના ગુસાઅનો તફાવત 4 છે નાની સંખ્યા અને તેમના ગુસાઅનો તફાવત 4 છે નાની સંખ્યા કઈ y નાની સંખ્યા કઈ y અને ગુસાઅ ગુસાઅ કોનો m નો x અને y નો ગુસાઅ આ બંને સંખ્યાઓનો તફાવત તફાવત એટલે बात बाकी कितनों से चार फिर नानी संख्या अने तेमना गुसानों तफावत चार छह तो आपने बे वस्तु आप ली थी आज वीडियो में कई बे वस्तु पहली कि बने संख्या और लसा मोटी संख्या थी बमणो छे એટલે આના મદદથી આપણે એક સમીકરણ બનાવ્યું બીજું શું આપેલું હતું કે નાની સંખ્યા અને તેમના ગુસાઅનો તફાવત 4 છે એટલે બીજું સમીકરણ બનાવ્યું હવે આપણું કામ થઈ જશે ઈજી અહીં આગળ ચેક કરી લો y આ 4 ને આ સાઈડ લાવો તો પહેલી સાઈડ પ્લસ 4 થી આ સાઈડ આવશે તો માઈનસ 4 અને માઈનસ ગુ આ જે છે એને પહેલી સાઈડ મૂકો તો એ પ્લસ થઈ જશે તો ગુસા x તો તમને શું મળ્યું આવે બાજુઓ બદલાઈ ગઈ તો બાજુઓ બદલાવાથી તમને આ રીઝન સ્પષ્ટ મળશે કયું કે ગુસા xy બરાબર y 4 શું મળ્યું xy નો ગુસા કેટલો મળ્યો y 4 તો આ બે સમીકરણનો ઉપયોગ કરીને આપણો કામ થઈ જશે ઓકે શું આપેલું છે કે x અને y નો લસાઅ 2x છે અને x અને y નો ગુસાઅ y 4 છે બરાબર હવે આ બંનેનો ઉપયોગ કઈ રીતે કરવો તો મેં તમને આગળ એક સમીકરણ લખાવ્યું હતું કે લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર શું લખાવ્યું હતું લસાઅ ગુણ્યા વળે લસાઅ xy ગુણ્યા गुसा एक्स वाई बराबर एक्स गुणिया वाई आओ आपने समीकरण पहला चैप्टर में लिखे हुए थे कि बे संख्याओं का लसा गुणिया बने संख्याओं का गुसा बराबर बने संख्याओं का गुणा चलो लसा पर कितना मिले 2x तो यहां पर 2x लिख दीजिए कितना मुसो 2x गुणिया गुसा कितना मिले y 4 गुसा कितना y 4 लसा 2x से અને ગુસાઅ y 4 અને આના બરાબર શું છે x / y હવે જુઓ અહીં x ગુણાકારમાં છે અહીં પણ ગુણાકારમાં છે એટલે x ઉડી ગયા તો વધ્યું શું 2 / y 4 2 / y 4 બરાબર y હવે આનો આ જે 2 છે એ y 4 ના આખા કાઉન્ટ સાથે ગુણાયેલો છે તો 2 ને આની સાથે પણ ગુણવો પડશે અને આની સાથે પણ ગુણવો પડશે તો ગુણાકાર કરીએ 2 / y એટલે 2y વચ્ચે શું છે માઈનસ અને 2 / 4 એટલે 8 બરાબર y હવે એક કામ કરીએ આ જે -8 છે એને પહેલી સાઈડ મૂકો એટલે શું થઈ જાય +8 અને y છે એને આ સાઈડ લાવો એટલે શું થશે -y તો 2y માંથી 1y બાદ કરીએ તો एक જ y બનશે કેટલા y બનશે એક જ y તો y બરાબર 8 અને y એ શું હતી નાની સંખ્યા y એ શું હતી નાની સંખ્યા તો આમાંથી નાની સંખ્યા કેટલી થશે 8 માટે નાની સંખ્યા 8 થશે તો અહીંયા આગળ આપણો આ સોલ્યુશન થઈ ગયું બીજા ક્વેશ્ચનનું શું સોલ્યુશન થયું કે બે સંખ્યાઓ આપેલી હોય બંને ધન સંખ્યાઓ હોય અને એમનો લસાઅ મોટી સંખ્યાથી બમણો હોય ને ગુસાઅ અને નાની સંખ્યાનો તફાવત 4 થતો હોય તો નાની સંખ્યા કેટલી થાય 8 થાય ચલો ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર 3 એમાં ખરા ખોટા છે ક્વેશ્ચન 3 અને 4 માં ક્વેશ્ચન 3 અને 4 માં ખરા ખોટા છે એ જોઈશું ટોટલ 13 ક્વેશ્ચન છે એમાંથી અમુક ક્વેશ્ચન એવા છે જે આપણે બુકના છે જે આપણે ચલાવેલા જ છે અહીંયા આગળ ચલો અહીં આગળ ક્વેશ્ચન નંબર 3 અને 4 જે ખરા ખોટા ઉપર આધારિત છે પહેલા જે હતા પહેલા બે ક્વેશ્ચન એ ખાલી જગ્યાના હતા અને હવે જે ત્રીજો અને ચોથો ક્વેશ્ચન છે એ ખરા ખોટાનો છે ચલો ક્વેશ્ચન નંબર 3
ब्रिटेन ना जेई कैरीए सिक्का ने 10,000 वक्त उछालता 5,067 वक्त छाप मिली। बराबर सिक्का ने कितनी वक्त उछाळ्यो 10,000 वक्त। ब्रिटेन नो एक व्यक्ति छे जेने सिक्का ने 10,000 वक्त उछाळ्यो एमा छाप कितनी वक्त जेने मिली तो छाप 5,067 वक्त मिली। कितनी वक्त मिली 67 वक्त मिली। એટલે કે બ્રિટન નો કોઈ એક વ્યક્તિ છે જે ગણિત શાસ્ત્રી છે જેણે સિક્કાને 10,000 વખત ઉછાળ્યો છે અને આવું કરવાથી એને 5,067 વખત છાપ મળી છે। તો આ સિક્કાનો છાપ મેળવવાનો પ્રયોગાત્મક સંભાવના 0.5067 હતી। 0.5067 હતી। તો અહીંયા આગળ શું છે કે આ એને પ્રયોગ કર્યો છે। આ શું કર્યું છે પ્રયોગ કર્યો છે। આપણે સિક્કાને જ્યારે બે વખત ઉછાળીએ અને જે પરિણામ આવે એ પ્રયોગાત્મક પરિણામ લખીએ તો એને પ્રયોગ કહેવાય। બરાબર પ્રયોગ એટલે શું કે તમારે કોઈ એક સિક્કાને ઉછાળીએ બરાબર સિક્કાને ઉછાળીએ તો જોઈએ કેટલી વખત છાપ મળે છે ઉછાળે ઉછાળીને ચેક કરીએ અને ઉછાળે ઉછાળીને ચેક કર્યું છે એટલે એને પ્રયોગ કહેવાય। તો એની પ્રયોગાત્મક સંભાવના આટલી છે એવું આપણને વાત કરી છે। તો આ વિધાન સાચું છે ખોટું ચેક કરો। તો અહીં આગળ જુઓ घटना સંભાવના ક્લિયર પ્રોબેબિલિટીનો મીનિંગ થાય છે સંભાવના। બરાબર તો પ્રોબેબિલિટી છે એટલે p સિમ્બોલ આપણે વાપરીએ છીએ અને p શું કામ વાપરીએ છીએ કારણ કે p નો મીનિંગ થાય પ્રોબેબિલિટી p નો મીનિંગ શું થાય પ્રોબેબિલિટી એટલે પ્રોબેબિલિટી એટલે સંભાવના। તો ઘટના એની સંભાવના આનો મીનિંગ શું થાય છે p ઓફ a નો મીનિંગ ઘટના એની સંભાવના। ઘટના એ શું છે સિક્કા સોરી ઘટના શું છે સિક્કાને ઉછાળવો કેટલી વખત ઉછાળ્યો તો કેટલી વખત ઉછાળ્યો 10,000 વખત। તો કુલ પરિણામો કેટલા 10,000 વખત। સિક્કાને ઉછાળતા છાપ મળવી એ આપણી ઘટના છે। તો સિક્કાને કેટલી વખત ઉછાળ્યો 10,000 વખત અને છાપ મળે એવા પરિણામો કેટલા છે 5,067। તો 5,067 ભાગ્યા 10,000 હવે જુઓ કેટલા શૂન્યો છે 3 ને 1 4 તો એટલા પોઈન્ટ કાપવાના થશે 1 2 3 ને 4 આટલા સુધી આવીશું। બરાબર પોઈન્ટ કાપીશું તો 0.5067। બરાબર તો સિક્કાને 10,000 વખત ઉછાળીએ અને 5,067 વખત છાપ મળે તો એની સંભાવના થાય 0.5067 અને ઓલરેડી આપણને એટલી આપેલી છે 0.5067 આપેલી છે એટલે આ વિધાન સાચું છે। આ વિધાન સાચું છે એટલે આપણો ત્રીજો ક્વેશ્ચન પૂરો થઈ ગયો। ક્વેશ્ચન નંબર 4 ચલો ચોથો ક્વેશ્ચન લઈએ। ચોથા ક્વેશ્ચનમાં શું છે એક પ્રયોગ છે કેવો બાળક જન્મ્યું છે બાળક જન્મ્યું છે પ્રયોગ બાળક જન્મ્યું છે। બીજું પરિણામ છે તે બાબો છે કે બેબી પરિણામ શું છે બાબો કે બેબી આ પ્રયોગનું પરિણામ સમસંભાવી નથી। આપણને શું આપ્યું છે વાક્ય આ પ્રયોગનું પરિણામ સમસંભાવી નથી। પ્રયોગ કેવો છે કે બાળક જન્મ્યું છે અને પરિણામ શું હોય કાં તો બાબો હોય કાં તો બેબી હોય। તો તમને આપેલું છે કે જે આ પ્રયોગ છે એનું પરિણામ સમસંભાવી નથી એવું આપેલું છે। તમારે શું કહેવાનું છે ખરું છે કે ખોટું પણ ચેક કરીને કહેવાનું છે। બરાબર તો હું પ્રોબેબિલિટી લઉં ધારો કે પરિણામ બાબો હોય ધારો કે પરિણામ બાબો હોય એને ઘટના એ કહી દઈએ તો એની સંભાવના શું તો એની સંભાવના આપણે ચેક કરવી તો પી ઓફ એ પરિણામ બાબો હોય તો કેટલા હશે એક જ બાળક હશે અને કુલ પરિણામો કેટલા બે કેમ બે પરિણામો કાં તો બાબો હોય કાં તો બેબી હોય એટલે આપણે જોડે કુલ પરિણામો કેટલા બે બે માંથી બાબો આવે એવી શક્યતા કેટલી
एक तो यानी संभावना 1/2 અને બીજું પરિણામ લઈએ બેબી હોય બેબી હોય એની સંભાવના પણ કેટલી 1/2 કારણ કે બેબી ના હોય તો શું હોય બાબો હોય પણ બેબી હોય તો એવા પરિણામ કેટલા 1 અને કુલ પરિણામો કેટલા 2 તો બરેની સંભાવના 1/2 છે 0.5 બરાબર તો આ પ્રયોગમાં જો બાબો આવે તો એની સંભાવના પણ 1/2 અને બેબી આવે તો એની સંભાવના પણ 1/2 મતલબ બંનેની સંભાવના સમાન છે કેવી છે સમાન સંભાવના છે આ બંને પરિણામ લઈએ બાબો હોય કે બેબી હોય બંનેની સંભાવના કેવી છે અને સમાન સંભાવના હોય તો એને સમસંભાવી કહેવાય શું કહેવાય સમસંભાવી કહેવાય અને અહીં તો આપણે શું વાત કરી છે કે આ પરિણામ સમસંભાવી નથી તો આ ખોટું છે કારણ કે સમસંભાવી છે સમસંભાવી નો મીનિંગ શું થાય જે પરિણામ હોય એ પરિણામોની સંભાવના સમાન હોય તો એને સમસંભાવી કહેવાય તો પરિણામોની સંભાવના તો સમાન છે તો તો આને સમસંભાવી કહેવાય અને એ તો ના પાડી છે એનો મતલબ આ વિધાન ખોટું છે એવું છે ખોટું છે તો ચલો કરાકોડાનો ત્રીજો અને ચોથો ક્વેશ્ચન પૂરો થયો જોડતા એનો ક્વેશ્ચન નંબર 5 ક્વેશ્ચન નંબર 5 જોડતા દર્શાવે છે બરાબર अरे तो सिंपल है चौकस घटना की संभावना कितनी एक चौकस घटना की संभावना अने असत्य घटना की संभावना तो चौकस घटना की संभावना एक अने असत्य घटना की संभावना जीरो बराबर तो पहला साथे आवशे डी अने बीजा साथे आवशे सी आनो जवाब शू छे पहला माटे डी અને બીજા માટે સી કારણ કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય અને અસત્ય ઘટનાની સંભાવના 0 થાય ચલો બે માર્ક્સના ક્વેશ્ચન છે બરાબર ક્વેશ્ચન નંબર 6 થી ચાલુ થશે બે માર્ક્સના ક્વેશ્ચન क्वेश्चन नंबर 6 बे मार्क्स क्वेश्चन नंबर 6 क्वेश्चन नंबर 6 માં આપણે જોઈએ તો આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.008 છે घटना શું છે આપણી તો કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય આવી ઘટના છે ઘટના શું છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય અને આ બંનેના જન્મદિવસ સમાન હોય એની સંભાવના એટલે કે પી ઓફ એ પ્રોબેબિલિટી ઓફ એ એટલે કે એની સંભાવના કેટલી છે 0.008 બરાબર 0.008 તો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના કેટલી અહીંયા આગળ પ્રશ્ન શું છે કે બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય એની સંભાવના તો આટલી છે તો સમાન ન હોય એની સંભાવના કેટલી તો આનો મતલબ એ થાય જુઓ એ એનો મીનિંગ ઘટના એ ઉદ્ભવવી એ બારનો મીનિંગ શું છે ઘટના એ ન ઉદ્ભવે ઘટના એ ન ઉદ્ભવે તો એની સંભાવના લઈએ તો આનો મીનિંગ શું થાય પી ઓફ એફ આર એટલે એનો મીનિંગ શું છે કે ઘટના એ ઉદ્ભવે એની સંભાવના અને આ શું છે ઘટના એ ન ઉદ્ભવે એની સંભાવના તો તમને ખબર છે કે બે ઘટનાઓ હોય એ અને બીજી ઘટના એ ઉદ્ભવે એની સંભાવના અને ન ઉદ્ભવે એની સંભાવના બંનેની સંભાવનાનો સરવાળો 1 થાય બરાબર ઘટના એની સંભાવના એટલે કે એ ઉદ્ભવે એની સંભાવના પ્લસ
એ ન ઉદ્ભવે એની સંભાવના બંનેનો સરવાળો કેટલો થાય 1 હવે ઘટના એ ઉદ્ભવે એની સંભાવના કેટલી 0.008 અને એ ન ઉદ્ભવે એ આપણે ચેક કરવું છે આપણે શું ચેક કરવું છે કે બે વિદ્યાર્થીના જન્મદિવસ સમાન હોય એની સંભાવના 0.008 છે તો આ શું બતાવે છે સમાન ન હોય એની સંભાવના બતાવે છે અને આપણે શોધવાની છે બરાબર હવે આ 0.008 ને પહેલી સાઈડ મૂકો તો p ઓફ a બાર 1 આ પ્લસ માં છે પહેલી સાઈડ જાય તો માઈનસ 1 માઈનસ 0.008 હવે 1 માંથી 0.008 બાદ કરો 1 માંથી 0.008 બાદ કરો 1 માંથી 0.008 બાદ કરવાના છે તેમાંથી બાદ કરવાના છે 1 માંથી તો શરૂઆતમાં અહીં 10 લેવો પડશે અહીં 10 લઈશું તો અહીં 9 થશે અહીં 9 થશે અને આ 0 થઈ જશે તો 10 માંથી 8 જાય 2 9 માંથી 0 જાય 9 9 માંથી 0 જાય 9 અને 0 માંથી 0 જાય 0 તો 0.992 0.992 તો અહીં આગળ શું તમને જોવા મળ્યું કે જો બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય એની સંભાવના 0.008 હોય તો સમાન ન હોય એની સંભાવના 0.992 થાય ચલો ક્વેશ્ચન નંબર 6 સોલ્વ ક્વેશ્ચન નંબર 7 યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને ગુસા શોધવાનો છે તો એ તો તમને આવડી છે મેં ગણાવેલો દાખલો છે બરાબર 135 અને 225 નો યુક્લિડની ભાગ પ્રવૃત્તિની મદદથી ગુસા શોધવાનો છે જે મેં તમને અગાઉ સોલ્વ કરાવેલો છે તો ક્વેશ્ચન 7 સોલ્વ ઇટસેલ્ફ બરાબર તમારી જાતે આનું સોલ્યુશન ઈ કરજો બરાબર ક્વેશ્ચન નંબર 8 ક્વેશ્ચન 8 જોઈ રહીએ એ શું આપેલું છે क्वेश्चन नंबर 8 પાંચ ચોકટના પત્તા ચોકટના પત્તા આપેલા છે પત્તા એટલે આપણે પહેલા રમવાના પત્તા આવે કેટલા છે પાંચ ચોકટના પત્તા છે પાંચ ચોકટના પત્તા તો કુલ પત્તા કેટલા n બરાબર 5 કુલ પત્તા કેટલા 5 એટલે કે કુલ પરિણામો કેટલા પાંચ ચોકટના પત્તા છે કયા કયા તો 200 ગુલામ રાણી રાજા અને એકો 200 ગુલામ રાણી રાજા અને એકો આવી રીતે કુલ પાંચ પત્તા છે અને આ પાંચે પત્તા કોના છે ચોકટના છે કયા કયા 200 ગુલામ રાણી રાજા અને એકો તો હવે આ પાંચ પત્તાને એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે પછી એક પટુ યાદચ્છિક રીતે ખેંચવામાં આવ્યું આ પાંચ પત્તા છે તમારી જોડે 200 ગુલામ રાણી રાજા અને એકો આમાંથી કોઈ એક પટુ લેવામાં આવે છે કેટલા એક કુલ પત્તા કેટલા પાંચ એમાંથી કેટલા લેવાના તમારે એક જ ખેંચવાનો તો આ પટુ રાણીનું હશે એની સંભાવના શું પહેલું ધારો કે ઘટના એ પસંદ કરેલ પતુ પસંદ કરેલ પતુ રાણીનું હોય કોનું હોય રાણીનું હોય એવી ઘટના લઈ લઈએ પહેલી ઘટના શું લઈ લઈએ પહેલો ક્વેશ્ચન આપણે સોલ્વ કરવો છે કે પસંદ કરેલું પતુ રાણીનું હોય એની સંભાવના શું તો તમારે એક જ પતુ પસંદ કરવાનું અને એમાંથી એ પસંદ કરેલ પતુ રાણીનું હોય એની સંભાવના શોધવાની છે તો કુલ પત્તા કેટલા તો એની સંભાવના તમારે શોધવી હોય તો એ p ઓફ a ઘટના એની સંભાવના શું થાય તો ઘટના a ઉદ્ભવે તેના પરિણામો ભાગ્યા કુલ પરિણામો બરાબર ઘટના a ઉદ્ભવે તેના પરિણામો ભાગ્યા કુલ પરિણામો એટલે કે એક જ પતુ પસંદ કરવું છે અને એ રાણીનું હોય તો પસંદ કરેલ પતુ રાણીનું હોય તો એવા કેટલા પતા છે રાણીના એક જ બરાબર તો પસંદ કરેલ પતુ રાણીનું હોય એવા પરિણામો કેટલા એક અને કુલ પરિણામો કેટલા તો કુલ પરિણામો કેટલા છે પાંચ તો પસંદ કરેલ પતુ રાણીનું હોય એની સંભાવના શું
वन बाय फाइव। नंबर टू चलो बी हमें आपको लखाण नहीं करू अहीं आगे तुम्हारे जाते लखवानो रहेशे घटना बी। चलो बी में शुं आप्युं छे जो राणी ने गाड़ी ने एक बाजु मूकवामां आवे अने बीजू बधुं खेंचवामां आवे तो एको होय एवी संभावना केटली। हवे जो आमांथी एवी वात करी छे के राणी ने गाड़ी ने एक बाजु मूकवामां आवे। चलो राणी ने अहींथी गाड़ी लईए छीए अने एक बाजु मूकी दईए छीए। राणी नो पतो अहींथी गाड़ी लईए छीए अने एक बाजु मूकी दईए छीए बराबर। तो केटला पता वध्या आवे तमारी जोडे चार पता वध्या। राणी नो पतो आमांथी गाड़ी लईए छीए तो केटला वध्या चार। हवे आ जे चार वध्या एमांथी एको होय एवी संभावना केटली तो घटना बी राणी नो पतो गाड़ी ने एक पतो पसंद करवामां आवे छे अथवा एको होय पसंद करेल पतो एको होय पसंद करेल पतो एको होय। घटना बी शुं लेशु पसंद करेल पतो एको होय तो एनी संभावना शुं थाय तो तमने खबर छे कुल परिणामो केटला वध्या चार। कुल परिणामो तमारी जोडे केटला चार अने पसंद करेल पतो एको होय तो एको केटला छे एक ज एको छे ए कयो हशे चौकटनो तो घटना बी नी संभावना केटली 1/4। घटना बी नी संभावना केटली 1/4 એટલે કે આ પાંચ પત્તામાંથી એક રાણીનો પત્તો કાઢી દેવામાં આવે અને પછી એકો પસંદ કરવામાં આવે તો એ એકો આવે એની સંભાવના 1/4 થાય બરાબર। ચલો ક્વેશ્ચન નંબર 9 ક્વેશ્ચન નંબર 9 માં રૂટ 5 વાળો મેં તમને સોલ્વ કરાવેલું છે રૂટ 5 વાળો સોલ્વ કરાવેલું છે 3+2 રૂટ 2 7 વાળો ચેક કરીએ 2 રૂટ 7 વાળો કયું સાબિત કરો કે साबित करो कि 3+2√7 असमय छे। कदाच आ बाकी हो तो कराओ मने एक्जेक्टली याद नहीं पर तमे चेक करे तो आपणे शुं करीशुं उल्टी धारणा धारो के आ समय छे अने समय होय तो एने a भाग्या b स्वरूपमां लखी शकाय। हवे वर्गमूळ अलग करवानुं वर्गमूळ सिवायनी संख्याओ अलग करवानी तो सौप्रथम 3 ने पहेली साइड मूकीशुं तो a भाग्या b प्लस 3 पहली साइड जाए तो माइनस 3। हवे 2√7 बज्यू आ लसा लेयो तो a माइनस 3b अपॉन b अने आ 2 गुणाकार थशे पहली साइड लईए तो भागाकार। हवे a b 2 अने 3 आ बधा ज पूर्णांको छे एटले आनो भागाकार करीए आ समय संख्या थाय एटले आना बराबर आ पण समय थाय परंतु आ तो असमय छे माटे आपणी धारणा खोटी छे एटले 3+2√2 असमय छे। चलो क्वेश्चन नंबर 10 क्वेश्चन नंबर 10 જોઈ લઈએ એમાં તમને શું આપેલું છે। क्वेश्चन नंबर 10 એમાં આપેલું છે પાસાને એકવાર ફેંકવામાં આવે છે પાસાને એક જ વખત ફેંકી તો પાસા ઉપર કેટલા અંકો હોય 6 પાસા ઉપર કેટલા અંકો હોય 6 કયા કયા 1 2 3 4 5 અને 6 પાસું એટલે તમે જે લૂડો રમતા હોય છો એ લૂડા જેવું છે લૂડામાં જે લૂડો રમીએ છીએ એમાં જે આપણે ટીક કરીએ છીએ અને પાસું કહેવાય બરાબર તો પાસા ઉપર કેટલા અંકો આવે 1 થી 6 તો કુલ પરિણામો કેટલા 1 2 3 4 5 અને 6 પાસાને એક જ વખત ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામો કેટલા 6 કયા કયા 1 2 3 4 5 અને 6 એમાં પહેલો પ્રશ્ન છે પાસાને એક વખત એક જ વખત ઉછાળવામાં આવે અને પહેલો પ્રશ્ન 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય એની સંભાવના શોધવાની છે 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ કેટલી 3 4 5 કુલ સંખ્યાઓ કેટલી મળે 1 2 3 4 5 અને 6 પાસાને ઉછાળવામાં આવે તો મળતા પરિણામો કેટલા 1 થી 6 એમાંથી 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય 2 અને 6 વચ્ચેની તો 2 અને 6 ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવી 3 સંખ્યાઓ તો એની સંભાવના કેટલી P(a) લખાણ તમારી જાતે કરજો હું તમને એક વખતનું આ જે બેઝિક છે બધું સમજાવી દઉં છું તો 2 અને 3 ની 2 અને 6 ની વચ્ચે સંખ્યાઓ કેટલી 3 અને કુલ પરિણામો કેટલા 6 તો એની સંભાવના કેટલી 1/2। નંબર 2 એને હું ઘટના બી કહી દઉં એની સંભાવના ચેક કરીએ બીજું શું છે અવિભાજ્ય સંખ્યા મળે
એની સંભાવના શું તો આમાંથી આવી ભાજ્ય સંખ્યાઓ કેટલી 2 3 અને 5 2 3 અને 5 અવિભાજ્ય સંખ્યાઓ છે તો અવિભાજ્ય સંખ્યાઓ હોય તેના પરિણામો ભાગ્યા કુલ પરિણામો તો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી 3 અને કુલ પરિણામો કેટલા 6 એટલે એની સંભાવના પણ કેટલી 1/2 3 2 6 એટલે 1/2 ઓકે તો ક્વેશ્ચન નંબર આપણો આ 10 મો હતો ક્વેશ્ચન 10 સોલ્વ ક્વેશ્ચન 11 11 માં શું આપેલું છે એ જોઈ લઈએ 11 આપણો બાકી છે ચલાવવાનું આ જે છેલ્લા સ્વાધ્યાયમાં ચાલશે કહ્યું છે અનંત અને આવૃત નિરૂપણ ધરાવતી સમય સંખ્યા 1.325 નું p / q સ્વરૂપ મેળવો 1.325 આ એક સંખ્યા છે કેવી સંખ્યા છે જુઓ 1.325 325 325 અનંત સુધી કારણ કે શું છે 325 નો 12 છે એનો મતલબ 325 નું પુનરાવર્તન અનંત સુધી થાય છે તો એ તો અનંત સંખ્યા છે એ તો કેવી સંખ્યા છે અનંત છે અને વળી આ બધાનું પુનરાવર્તન થાય છે એટલે પુનરાવર્તન થતું હોય તેને શું કહેવાય અનંત આવૃત કહેવાય એટલે આ સંખ્યા સમય સંખ્યા છે કેવી થઈ સમય તો આને p / q સ્વરૂપમાં લખી આપો અંશ / છેદ જેવા સ્વરૂપમાં લખી આપો તો હું આને શું કહી દઉં ધારો કે x આને હું x નામ આપી દઉં 1.325 325 325 અનંત સુધી ચલો કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે 3 અંકોનું તો આપણે શું કરીશું આને સમીકરણ નંબર 1 આપી દઈએ 3 અંકોનું પુનરાવર્તન થાય છે તો 1 પછી 3 સુધી 0 લેવાના કેટલા 0 લેવાના 3 બરાબર અને એટલા વડે સમીકરણને ગુણી દેવાનું તો સમીકરણ 1 ને 1000 વડે ગુણતા બરાબર કારણ કે 3 અંકોનું પુનરાવર્તન થાય છે એટલે 3 0 મૂક્યા છે ચલો 1000 વડે ગુણીએ x ને 1000 વડે ગુણીએ તો 1000x આને 1000 વડે ગુણીએ તો આને 1000 વડે ગુણીશું તો તમે ચેક કરો જો પોઈન્ટ છે 1 2 અને 3 આટલે સુધી આવી જશે તો અહીંયા આગળ શું વધશે 1325 પોઈન્ટ હવે શું વધ્યું એનું એજ 325 325 325 અને સુધી સમીકરણ નંબર 2 હવે 1 અને 2 ની બાદ બાકી રહીશું 1 અને 2 ની બાદ બાકી રહીશું ચલો 2 શું છે 1000x બરાબર 1325.325 325 અનંત સુધી અને સમીકરણ 1 શું છે x બરાબર 1.325 325 અનંત સુધી હવે બાદબાકી કરો બાદબાકી કરવાથી 1000x માંથી 1x બાદ કરો એટલે 999x વધે અને 1325 માંથી એક જ બાદ કરવાનો છે એટલે 1324 વધશે અને પોઈન્ટ પછી બંનેની સંખ્યાઓ સમાન છે એટલે આ 0 થઈ જશે બરાબર તો વધ્યું શું x બરાબર 1324 અને 999 ગુણાકાર પછી આ સાઈડ લખો તો 12 તો તમને આ કોણ મળશે 1324/999 બરાબર થોડું વધારે ડિટેલમાં હું જ્યારે સ્વાધ્યાય 1.4 લઈશ ત્યારે તમને સમજાવી દઈશ ચલો આના પછી 12મો ક્વેશ્ચન છે નંબર 12 એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે કુલ તકતીઓ કેટલી 90 કુલ તકતીઓ કેટલી 90 કુલ તકતીઓ n બરાબર 90 તકતીઓની કુલ સંખ્યાઓ કેટલી છે 90 સંખ્યા તકતીઓ છે ગોળ બરાબર તેમાંથી યાદચ્છિક રીતે એક તકતી કાઢવામાં આવે આગળ એટલું છે જો કુલ 90 તકતીઓ છે 1 2 3 4 6 90 સુધી એમાંથી એક જ તકતી કાઢવામાં આવે અને તેના ઉપર બે અંકની સંખ્યા હોય કેટલા અંકની સંખ્યા હોય 2 એની સંભાવના શું હોય તો બે અંકની સંખ્યાઓ હોય એવા પરિણામો કેટલા અને કુલ પરિણામો કેટલા તો તમને ખબર છે 10 11 12 થી કરીને છેક 90 સુધી આ બધામાં બે અંક છે બે અંકની સંખ્યા ન હોય એવી કેટલી 1 થી 9 તો કેટલી બે અંકની સંખ્યાઓ કુલ કેટલી 9 બાદ કરો એટલે 81 સંખ્યાઓ બે અંકની છે બરાબર તો બે અંકની સંખ્યા હોય
एक बॉक्स से बॉक्स में 90 तकतीओ मुकेली छे अने तमे एमांथी एक तकती पसंद करो अने ए बे अंकनी होय एनी संभावना केटली तो बे अंकनी कुल तकतीओ केटली 81 तो बे अंकनी तकतीओ 81 अने कुल तकतीओ केटली 90 तो एनी संभावना 81 भाग्या 90 હવે 81 ને શું 9 ઇન્ટુ 9 અને 90 એટલે શું 10 નવા 90 તો 9 9 ઉડી ગયા વધ્યું શું 9 ભાગ્યા 10 અને 9 ભાગ્યા 10 એટલે 0.9 ચલો નંબર 2 નંબર 2 માં શું આપેલું છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો પૂર્ણ વર્ગ કેવી સંખ્યાઓ જુઓ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો 25 6 નો 36 7 નો 49 8 નો 64 9 નો 81 અને 10 નો 100 પણ આ 1 થી 90 તકતીઓમાં આવે નહીં તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી 1 2 3 4 5 6 7 8 9 તો પૂર્ણ વર્ગ હોય એવી સંખ્યાઓ કેટલી 9 અને કુલ સંખ્યાઓ 90 તો કેટલા થશે 9 ભાગ્યા 10 નવા 90 9 9 ઉડી ગયા 1 ભાગ્યા 10 એટલે આની સંભાવના 0.1 ત્રીજું પરિણામ લઈએ નંબર 3 પી ઓફ સી એટલે ઘટના સી કહી દો એમાં શું છે 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ તો 5 વડે વિભાજ્ય જુઓ ઘડીઓ ખોલવા નખો નો 5 1 5 5 2 10 5 3 15 5 4 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 અને 90 18 પંચા 90 18 સંખ્યાઓ કસે ચેક કરી લો આ બધીને બધી સંખ્યાઓને 5 વડે ભાગી શકાય ભાગી શકાય હા તો 5 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ કેટલી તો એ ગણી લો અને કુલ સંખ્યાઓ તો કેટલી છે 90 તો 5 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ કેટલી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 બરાબર તો 18 પંચા શું થાય જુઓ 18 પંચા 90 તો 18 18 ઉડી ગયા વધ્યા શું 1/5 1/5 એટલે 0.2 બરાબર તો ક્વેશ્ચન નંબર આપણો 12 નો સોલ્વ 12 માં ના ઓપ્શન માં છે કે એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે તો બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે અથવા વાળો પ્રશ્ન છે તો એ સોલ્વ કરી દઈએ ચલો બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો મળતા પરિણામો આટલા થાય મળતા પરિણામો 11 12 13 14 15 16 17 સોરી 7 તો આવે પાસા ઉપર 6 જ આવશે 21 22 23 24 25 26 31 32 33 34 35 36 41 42 43 44 45 46 51 52 53 54 55 56 આ બધું ડિટેલમાં હું તમને નથી સમજાવતો કઈ રીતે આવે શું કામ આવે એ બધું સમજાવવાની જરૂર નથી કારણ કે આ બધું તમારે ચાલી ગયેલું છે મારે તો ફક્ત એનું તમને આ સોલ્યુશન જ કરી આપવાનું છે બરાબર 61 62 63 64 65 66 તો પાસાને ઉછાળવામાં આવે તો 6 આ સાઈડ ને 6 આ સાઈડ એટલે 6/6 નો સ્ક્વેર બનશે કેટલાનો 6/6 નો એટલે કેટલા પરિણામો હશે ટોટલી 36 પરિણામો હશે કેટલા પરિણામો 36 તો ઘટનાઓ તમારે જેવી હોય ત્રણ ઘટનાઓ હશે સોરી બે જ ઘટનાઓ હશે તો એને એ કહી દઈએ અને બીજી ઘટનાને બી કહી દઈએ તમને ખબર છે કે કુલ પરિણામો તો 36 જ મળવાના છે કુલ પરિણામો તો કેટલા છે 36 છે એટલે છેદમાં તો 36 આવશે હવે ચેક કરીએ કે પાસાને બે વખત ઉછાળવામાં આવે અને એમના પર દેખાતી જે બે સંખ્યાઓ છે
आ बने नो सरवाळो 8 होय तेनी संभावना शोधो। હવે 8 સરવાળો 8 થાય એવા અંકો કેટલા જો 1 અને 1 નો સરવાળો 8 થાય ના 1 અને 2 નો ના 1 અને 3 નો ના 1 અને 5 નો ના 1 અને 6 નો સરવાળો કેટલો થાય 7 8 થશે નહીં તો 8 કેટલાનો થાય 2 6 8 3 ને 5 8 4 ને 4 8 5 ને 3 8 6 ને 2 8 તો કેટલા પરિણામો એવા મળ્યા જેનો સરવાળો 8 થાય 1 2 3 4 ને 5 એવા પરિણામો કેટલા 5 અને કુલ પરિણામો 36 એટલે પહેલાની સંભાવના 5/36 બીજું સરવાળો 12 કે તેનાથી નાનો હોય સરવાળો 12 હોય અથવા 12 થી નાનો હોય તો તમને ખબર છે મોટા મોટો અંક કયો 6 છે એનો સરવાળો કેટલો છે 12 અને બાકીનો સરવાળો કેટલો હોય 12 થી નાનો તો સરવાળો 12 હોય કે 12 થી નાનો હોય એવા પરિણામો કેટલા બધાય તો એવા પરિણામો 36 અને કુલ પરિણામો 36 એટલે એની સંભાવના 1 ક્લિયર અને 13મો પ્રશ્ન મેં તમને સોલ્વ કરાયેલો જ છે મારા લેક્ચરમાં બરાબર એટલે એક કરાવવાની જરૂર નથી તો અહીંયા આગળ આપણે એકમ કસોટીનું સોલ્યુશન પૂરું થાય છે તમે લોકો વ્યવસ્થિત ચોપડામાં એકમ કસોટી લખી દેજો અને તૈયાર કરી રાખજો અહીંયા આગળ આપણે આટલું પૂરું કરીશું અહીંયા આગળ